गाते जाते मन में हरे कृष्ण राम चले श्याम सुंदर से मिलने चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा श्री कृष्ण कन्हैया लाल की जय। અહીંયા ભાઈઓમાંથી અવાજ ક્યારે ન આવે, અહીંથી જ અવાજ આવે, આનું શું કારણ? બોલા બધા તો છાનું મુના બેસી જાય. એ કથાને લઈને છાનું મુના કે ઓલા બેઠા છે એટલે એ ખબર નહી. હા, ઓલા બેઠા હોય એટલે એ પ્રશ્ન છે, પણ સારું છે. અહીંયા પાછું મારી જગ્યાએ બેસી ગઈ, અહીંયા હું બેઠી હતી, અહીંયા આવું બધું બહુ થઈ જાય. એક વાર ઊભા થઈ જઈએ એટલે પાછું એ તકલીફ પડે. હા, ઓર ભાઈઓ જો કેવા શાંતિથી બેઠા છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા ચલે સુંદર સે મિલને સુદામા. સુદામાજી અપને સખા કો મિલને કે લિયે નિકલે. હવે દુર્બલ શરીર છે, સાવ આમ પાતળું, સિંગલ બોડી, અને ચાલતા જાય, પાછા કાંકરા લાગતા જાય, પથ્થર લાગતા જાય, પગમાંથી લોહી નીકળવા લાગી ગયા. શ્રમિત થયા, એક જગ્યાએ બેસી ગયા, વૃક્ષ નીચે શ્રમિત હતા, એટલે પછી આંખ લાગી ગઈ. તો પ્રભુ તો જાન ગઈ, એ મૂકો મેળવ્યા આરો ભૈયા, એ શું કામ કરો? એ જાણી કે આ મળવા આવે છે. ઓલાએ નેત્ર બંધ કર્યા અને પ્રભુએ એવી લીલા કરી, સીધો દ્વારકા એને લઈ આવ્યા. હવે ઓલા આંખ ઉઘાડી તો આમ મોટું નગર દેખાય, આમ આવતા જતા. એકને પૂછ્યું કે અરે ભૈયા, એ કોણ સી નગરી હે? પછી ઓલો જતો તો એને કીધું કે આ આ દ્વારકાપુરી. વિચારવા લાગી ગયા કે આ દ્વારકાપુરી, હું તો આવતો તો પછી બહુ ભોળા છે એટલે લગભગ અહીંયા આવીને સુઈ ગયો હોય, આંખ બંધ થઈ ગઈ હશે, ખબર નહીં પડી હોય. અચ્છા, દ્વારકાપુરી છે તો એમ કે દ્વારકાધીશ નું ઘર ક્યાં છે? મહેલ ઈ જો આગળ આ ડેલો, એ દ્વાર ત્યાંથી જ જવાય છે. ઓલા ત્યાં ગયા, દ્વારપાલ ઉભા છે. કહો ભૂદેવ, કહા દ્વારકાધીશ કો મિલને કે લીએ? કઈ વિશેષ કોઈ કામ કઈ હોય તો અમને કયો, અમે કરી દઈએ. ના ના, કામ કઈ નથી, બસ એને દર્શન માટે, એને મળવા માટે આવ્યો છું. હવે ઓલા એવા દુર્બલ દશા ને એવી ધોતી ને એવું બાટલું, એમને ઓલા સેવકો છે, ક્યાં પ્રભુને શ્રમ આપો? એક એમ લાગ્યું કોઈ યાચક હશે. કોને ભૂદેવ, શું જોઈએ છે તમને? આપને અન્ન ધન જે જોતું એમ આપને વ્યવસ્થા કરી આપીએ. હું અહીંયા કઈ લેવા નથી આવ્યો, હું તો એના દર્શન કરવા માટે આવ્યો છું, મળવા માટે. એ મારો મિત્ર છે. ઓલા હસવા લાગ્યા, અરે બ્રાહ્મણ થઈને ખોટું બોલો છો? અરે મહારાજ, હું ખોટું ન બોલું, હું બ્રાહ્મણ છું, હું ક્યારેય ખોટું નથી બોલતો, આજ સુધી મેં ખોટું નથી બોલ્યો. અમે સાથે ભણતા હતા, એ મારો મિત્ર છે, એને મળવા માટે હું આવ્યો છું. કે ઠીક હે, તો ખડેરો હમ પૂછ કે આતે હૈ. હા ઠીક છે, તમે તસલ્લી કરી આવો, પૂછી આવો, હું અહીંયા છું. હવે ઓલા અંદર ગયા મહેલમાં, આને અહીંયા ઊભો રાખ્યો સિંહાસન પે. યે દ્વારકાધીશ વિરાજે, સબ ઉનકી સેવા મેં લગે હુએ. ઓર વહાં પે દ્વારપાલ આયે, ઓર દ્વારપાલ આકે
પ્રભુ કો કહેવે લગે શીશ પગા ન જગા તન પ્રભુ જાને કો આહે બસે કે ગામા ધોતી ફટી સી લટી દુપટી અરૂપાય ઉપાય નહીં કે નહીં સામા દ્વાર ખડે દ્વિજ દુર્બલ દેખી રહ્યો ચકી સો વસુધા વિરામ પૂછત દીન દયાલ કો ધામા બતાવત અપનો નામ સુદામ બતાવત અપનો નામ દ્વારપાર કહેવે લગે પ્રભુ શીશ પગા ન જગા તન પ્રભુ જાને કો આય બસે કેહી ગામા ખબર નહીં ક્યાંથી આવ્યો છે ન શીશ પગા હે ન જગા કઈ વાગા એવા કઈ પહેરા જે ફાટેલી ધોતી ને ઉપરનો ને એવું ધારણ કરીને આવ્યો છે બહુ દુર્બલ શરીર છે જોવામાં તો એ બ્રાહ્મણ છે દ્વાર ખડે તે જે દુર્બલ દેખી અને આપના માટે પૂછી રહ્યો છે આપ કહો તો એને અંદર મોકલીએ દર્શન કરવા માટે અને એનું નામ છે જ્યાં એ બોલ્યા શું ભગવાન ઉભા થઈ ગયા અને દા શબ્દથી સીડી નીચે ઉતર્યા અને માં શબ્દ સાંભળતા તો દોડતા દોડતા દ્વાર ઉપર પહોંચી ગયા સુદામા સાંભળતા જ દ્વાર પર દોડતે હુએ પહોંચે સભા દેખવે લગી કે અરે ઇતની ઉદ્વિગ્નતા છે કે પ્રભુ કો દોડતે હુએ આજ તક નહીં દેખા એવા ઉદ્વિગ્નતાથી દોડ્યા અને ઓલા સુદામાજી જુએ છે પ્રભુ દોડતા એનું સ્વાગત આલિંગન આપવા માટે દોડીને આવી રહ્યા છે અને પ્રભુ દોડીને આવ્યા એને આલિંગન આપ્યું સુદામાને પર વો સુદામાજી કો બડે પ્રેમ ભાવ સે સન્માન સાથે આપ એનો હાથ પકડીને મહેલમાં અંદર લઈને આવ્યા અને જે સિંહાસન ઉપર પ્રભુ આપ પોતે બિરાજી રહ્યા હતા એ સિંહાસન ઉપર સુદામાજીને બિરાજવાની વિનંતી કરી અને પોતે એના ચરણમાં બેસીને ચરણને ખોળામાં રાખી દીધો અને ચરણને ખોળામાં રાખીને એ કાંકરા અને પથ્થરને જે વાગ્યું પોતાના વસ્ત્રથી પૂછવા લાગ્યા એવી એ સ્થિતિ પ્રભુની વ્યાકુલતા જોઈ ઓલી રાનીઓ બધી કે આ આ કોણ વિશેષ વ્યક્તિ આવ્યો છે કે આની સ્વાતા આવું સ્વરૂપ આવી લીલા તો મેં અમે ક્યારેય નથી જોઈ પ્રભુની કે જે સિંહાસન પર આપ બિરાજે છે ત્યાં એને એ બિરાજી ગયો એને કહ્યું અને પ્રભુ ખોડામાં એના ચરણને લઈને વસ્ત્ર ચરણને પૂછવા જાય છે અને એ જોઈને રાનીઓ બધી અંદર જલ લેવા માટે ગઈ પાત્ર લઈને આવી ચરણ પ્રક્ષાલન કરવા માટે પણ અમારે ભક્ત કવિ કહે રહે હૈ કે સુદામાજી કી એસી અવસ્થા કો દેખ કર પ્રભુને પાણી પરાત કો તો હાથ છુયો હી નહીં એસે બિહાલ દિવાઈન સો પગ કંટક જાલ ગડે પૂંચો હાય મહા દુખ પાય સખા તુમ આય તેને કિતે દિન દેખી સુદામા કી દીન દશા કરુણા કરી કે કરુણા નિધિ રોય પાણી પરાંત કો હાથ છુયો નહીં કે જલસો પર
देखी सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि रोए, और वो ऐसी अश्रुओं की प्रेम की धारा बहवे लगी। भक्त कह रहे हैं कि पानी परात को हाथ छोयो नहीं, प्रभु ये परात ये जल पात्र तो एमने रह गयू, अने अश्रु बिंदुओं थी सुदामा जी ना चरण ना प्रक्षालन कर्या, अने इना पग पूछया, अने बहु प्रेम आदर भाव थी अंदर लईने गया। स्नान आदि थी सुदामा जी निवृत्त थया, ने प्रभुए पोतानू वस्त्र एने आप्यू, पीतांबर आप्यू एने धारण करवा माटे। सुंदर नूतन पीतांबर धारण करीने सुदामा जी बिराज्या। बधी राणीओ ने एवी बधी नूतन नूतन सामग्रीओ बधी तैयार करवा लागी। बहु विशिष्ट व्यक्ति आव्या छे आ प्रभुना, अने हवे एमनी भोजननी तैयारी व्यवस्था थवा लागी। अने आम थाल आवडो आम सजावामां आव्यो, अलग अलग प्रकारना रस एमनी सामे सुदामा जी और कृष्ण दोनों बिराजे भोजन में। और जहां भोजन बिराजे वही समय द्वारकाधीश कहवे लगे, अरे सुदामा याद आ रो वो दिन अपन पाठशाला में पढ़ते थे, और वादिना गुरु माता ने अपन को वन में भेजियो थो, अने आपड़े वन में गया था, ने त्या पछी वृष्टि थई ने आपड़े वन में फसाई गया, अने ए समय जे गुरु माता जे सामग्री आपी थी, पछी तू एकलो हजी तो बोलता था त्या ओला प्रभु ने अटकावे। हाँ हाँ बधुं याद छे, ए दिवसों ने हूँ केवी रीते भूली शकू प्रभु। अने मन में कहवा लाग्या, विचारवा लाग्या कि आ भाभीओ आटली बधी ऊभी छे ने एमनी सामे आवुं कहेशे कि एकलो एकलो खाई गयो, के आवो केवो मित्र हशे, एटले ती बोलता था त्या ज अटकावी दीधो। अरे प्रभु ए तो बधुं मने याद छे, ए दिवसों ने हूँ क्यारे न भूली शकू। આજે પણ એક એક દિવસ એ સ્મરણ થાય છે આપને સાથે, એ બાલ લીલા એ એ વિદ્યાર્થીના દિવસો, બહુ પ્રેમથી ભોજન કરાવ્યું, ને જે જ્યાં પ્રભુ પોડે છે એ સિંહા એ સ્થાન ઉપર આ સુદામાજી પોડ્યા, ને પ્રભુ હવે એની ચરણ સેવા કરી રહ્યા છે। ધન્ય હે એસે સુદામાજી, ધન્ય હે ઉનકી ભક્તિ એમનો પ્રેમ, અને પ્રભુ એની સેવા કરી રહ્યા છે। નિષ્કામ ભક્તિ પ્રભુ એને બાંધે છે। તમે કિશોરીબાઈનો પ્રસંગ લો, કિશોરીબાઈને કેવી અવસ્થા આવી ગઈ, ચર્મ રોગ થઈ ગયો, બધા પરિવાર વાળા એમનાથી દૂર થઈ ગયા, કોઈ એની પાસે ન આવે એની દેખરેખ કરવા માટે, તો સાક્ષાત શ્રી યમુનાજી એની સેવા કરવા માટે પધાર્યા, દાસી બનીને। તમે જુઓ વાર્તાજીમાં એ જે કરુણા યમુનાજીની ઠાકોરજીની તો જીવ ઉપર કેટલી છે, આ તો આ જીવ કઠોર થઈ રહ્યો છે, પ્રભુ તો બડે કરુણાશીલ હે। એ કિશોરીબાઈની સેવા કરવા માટે સાક્ષાત શ્રી યમુનાજી પધાર્યા, એમની સેવા કરે છે, અને શ્રી ગુસાઈજીના જયારે દર્શન કર્યા, શ્રી ગુસાઈજી દર્શન કરીને ધન્ય હે એ કિશોરીબાઈ, ઓર ધન્ય હે શ્રી યમુનાજી આપકી કૃપા, એ ભક્ત પે ઇતની આપ કૃપા કર રહ્યો, એની દેખરેખ માટે રૂમમાં સફાઈ કરે, રસોઈ બનાવે, એને ખવડાવે, એને એને સ્નાન કરાવે, કેવી યમુનાજીએ સેવા કરી। હવે ઠાકોરજી ઓલાને ચરણ સેવા કરવા લાગી ગયા, જૂના જૂના પ્રસંગોને સ્મરણ કરે છે, એવી ત્યાં સાથે પોઢ્યા, ઘણી વાર્તાલાપ થઈ, અને હવે બીજો દિવસ થયો, સ્નાન આદિથી નિત્યક્રમથી નિવૃત્ત થઈને પ્રભુ આપના દર્શન કરવાની બહુ ખૂબ મંગલ ઈચ્છા હતી, અને દર્શન કરીને મને આનંદ થયો। બસ હવે આપ આજ્ઞા આપો તો હું પાછો મારા ને અપને ઘર કી ઓર વાપિસ જાઉં। પ્રભુ એમને રોક્યા નહીં, ઠીક હે જેસી તમારી ઈચ્છા, પણ હવે પાછો વહેલો આવજો, આટલો આટલો સમય નહીં કાઢતો। ને જ્યાં હવે પાછળ જવા પાછા જવાની જ્યાં તૈયારી થઈ રહી છે, આજ્ઞા લીધી, આલિંગન આપીને જ્યાં આમ જાય છે, ત્યાં સુદામાજીને રોક્યા, એ સુદામા રૂપ સબસે પહેલી એ પિતાંબર તો નિકાલ, એ તો મેરી ધોતી હે, તેરી ધોતી તો દેખવું પડી ભાઈ, મેરે કપડા ક્યુ લઈ જા રહો, સખ્ય ભાવ હે ના, એ ધોતી પછી કે હા હા પ્રભુ જે જૂની ધોતી પહેરી, ઠીક છે પ્રભુ હવે જઈ આવો જઈ આવો, પણ એક વાત મને કીધી નહીં, તમારા પરિવારમાં આપના કોણ કોણ છે, બાળકો પત્ની પછી બધો પરિવારનો પરિચય આપ્યો, અને પછી કહ્યું કે આ તો પછી આવ્યા છો તો કંઈક મારા માટે કંઈ લઈને ન આવ્યો, તો કંઈક તો ભેટ આપી હશે ને, તું ભૂલી જાય પણ મને એટલો વિશ્વાસ છે કે ભાભી ન ભૂલે, કંઈક ભૂલી જાય એને કંઈક તો યાદ અપાવ્યું હશે, તો કંઈક તો લાવ્યો હશે ને। હવે ઓલું એ પ્રગટ કરવાની ઈચ્છા હતી નહીં, કારણ કે ઓલો થાળ આવો જોયો કે એ આ ક્યાં એમના સામે મૂકું,
કેતા કઈ કઈ નથી, આમ છુપાવા લાગી જાય. હવે એમને ખોટું બોલતો તો આવડે નહીં, પ્રભુ પહેચાન લે. અને એ આમ જો અહીંયા પોટલી હતી સીધી એની હાથમાંથી ખીંચી, જો આ લાઈવો છે ને આ છુપાવે છે ને મારાથી, મને ખ્યાલ જ હોય એમને એમનો મૂકલો હોય. અને હવે એ પોટલી પ્રભુએ ખોલી ગાંઠ ની પવા લીધા, એક મુઠ્ઠી ભરી સીધા મોઢામાં પધરાવ્યું. અને મોઢામાં પ્રવેશ એ પધરાવતા જ એટલા આનંદિત થઈ ગયા, માનો આખા બ્રહ્માંડને પોષણ મળી ગયું, આખું બ્રહ્માંડ પોષિત થઈ ગયું. અને એટલા આનંદિત પ્રભુ થઈ ગયા, કહેવા લાગ્યા કે અરે યે તુમ છુપારો તો એસે હી જારો થો, અરે યે જો સ્વાદ હૈ એસો સ્વાસ તો આજ તક મુકુ કભી નહીં મિલો. અને પ્રભુની આ કરુણામય વચન સાંભળીને સુદામાની આંખોમાંથી અશ્રુપાત થવા લાગ્યા. અરે પ્રભુ આપ તો રોજ આટલા નાના પ્રકારના વ્યંજનો આરોગ્યો છે ને, આપને આમાં સ્વાદ? અરે સુદામા તને નથી ખબર, જે સ્વાદ આમાં છે એ સ્વાદ તો આજ સુધી ક્યાંય નથી આવ્યો. હવે ઓલી રુકમણી ને બધું સાંભળે છે, વિચારવા લાગ્યા કે આજ સુધી પ્રભુને આનંદ નથી આવ્યો ભોજનમાં, આજ સુધી આનંદ ન આવ્યો. રુકમણીએ પૂછ્યું કે પ્રભુ આજ સુધી આપને ક્યારે ભોજનમાં આનંદ જ નથી આવ્યો? ત્યારે પ્રભુ કહે છે કે ના હા એકવાર મને આવ્યો તો આનંદ. અચ્છા ઓલા દિવસે જ્યારે પહેલી વાર હું આવી હતી અને પહેલી વાર મેં કંઈક સામગ્રી સિદ્ધ કરી હતી ત્યારે આપે બહુ પ્રશંસા કરી હતી. એ દિવસે ના ના એ દિવસે નહીં, એક વાર શબરીએ મને એના જૂઠા બોર મને ખવડાયા હતા ત્યારે મને આનંદ આવ્યો હતો. તો પ્રભુ એના પછી આપને ક્યારેય આનંદ આવ્યો નથી કે ના એક વાર ઓર આનંદ આવ્યા? કે અચ્છા ક્યારે? કે જ્યારે એ સુલભાજી એમના પ્રેમના વશ એ મને છિલકાનો ભોગ ધરાવ્યો ત્યારે મને આનંદ આવ્યો હતો, એમાં એ મને આનંદ આવ્યો હતો. અને હવે એ આનંદ આજે આવી રહ્યો છે. હમારે ઠાકુર હમારે પ્રભુ તો ભાવ કે ભોગતા હૈ. મથરાધીશજીએ એ જ કીધું ને કે જે સ્વાદ આનંદ જે ભોગમાં જે આ ચનામાં છે એ બીજે ક્યાંય નથી, પ્રભુ તો ભાવ કે ભોગતા હૈ. અને એક મુઠ્ઠી મૂકીને બીજી મુઠ્ઠી તો ઓલી રોકી દીધી, એક મુઠ્ઠીમાં તો આખું સંપત્તિ દ્વારકાની અગાદેવી સુદામાજીને આપી દીધી. અને હવે આલિંગન આપીને પાછા સુદામાજી પોતાના ઘરના તરફ જઈ રહ્યા છે. અને મનમાં સોચતા જાય વિચારતા જાય, મેં કંઈ એની પાસે માંગ્યું નહીં, એને મને કંઈ આપ્યું નહીં, સારું કર્યું કે મને આપ્યું નહીં, નહીં તો મારી અંદર અભિમાન આવી જાત તો, મારું કેટલું મને પ્રેમથી આવકાર આપ્યો, મને મારું સન્માન કર્યો. એમ ચિંતન કરતા કરતા પાછા પોતાના ગામમાં આવીને પહોંચ્યા અને જ્યાં એમનું ઝોંપડી ઘર હતી તો ત્યાં દેખાયું નહીં. તો હવે તો બહુ ચિંતામાં આવી ગયા કે અરે આ રાતોરાત કોઈ રાજા આવીને કંઈ મહેલ ઊભું કર્યું ગયું કે શું, મારું ઘર અહીંથી ક્યાં વયું ગયું? ઓલા એક કોઈ આવતા જતા પૂછ્યું કે અહીંયા ઓલું ઘર હતું ને ક્યાં ગયું? કે નહીં અહીંયા તો આ રાજાનું ઘર છે. કે કોણ છે અહીંના રાજા? તો કે સુદામા રાજા હે અહીંયા. કે બોલો પાછા એ જો તમે સુદામાજી એ એવા ભોળા, વિચારવા લાગ્યા કે આ મારા નામનો કોઈ રાજા રાત તો રાત અહીંયા આ પોતાનું મહેલ ઊભું કરી દીધું, મારા નામનો કોઈ રાજા હશે ને, એ વિચાર કરીને જે આગળ વધી રહે છે ત્યાં જ એમની પત્ની ને એમના બાળકો દોડતા દોડતા સુદામાજી તરફ આવે છે. અને સુદામાજીને એમની પત્ની કહી રહી છે, પ્રભુ આપ જો નાથ એમના દર્શન કરીને આવ્યા અને આજે એના ફળ સ્વરૂપ જો ભગવાન અગાધ સંપત્તિ આ બધું એમને આપણને આપ્યું છે. આ આ આ વાત સાંભળીને સુદામાજીના આંખોમાંથી પ્રેમની ધારા વહેવા લાગી કે પ્રભુ ધન્ય છે આપની લીલા, આટલું બધું આપ્યું તોય જતાવ્યું નહીં. આ જતાવાના આદત તો આપણને બધાને છે, મેં આ કર્યું મેં આ કર્યું મેં આ કર્યું, એ જતાને કી આદત. પ્રભુને અમારે લઈ કેટલી વ્યવસ્થા કી, લેકિન કભી જતાતે નહીં, એવો છુપે હુએ હૈ. હમ સબ બહુ જતાની કી આદત, આ મેં કર્યો આ મેં કર્યો આ મેં કર્યો. એટલી સંપત્તિ સુદામાને મળી પણ પછી એ એમાં બહુ ફસાયા નહીં, સાવધાન રહીને જીવન વ્યતીત કરવા લાગ્યા. કઈ લોક કહેતે હૈ કે સુદામા પે ભગવાન કી કૃપા હુઈ, અગાધ સંપત્તિ દ્વારકા જેટલી અગાધ સંપત્તિ એને આપી દીધી ભગવાનની કૃપા છે. પણ સાચા અર્થમાં જોઈએ તો કૃપા એ નથી, પરંતુ એટલી સંપત્તિ મળ્યા છતાં પણ એમની અંદર વૈરાગ્ય છે, એમાં આસક્ત નથી, એ ભગવાનની કૃપા છે. વિશિષ્ટ પ્રકારથી સંપત્તિ મળવું એ તો ઠીક, પરંતુ એમાં પછી આસક્ત નથી ને અનાસક્ત થઈને સદકાર્યોમાં એનો વિનિયોગ થાય, એમાં અહેમ ન આવી જાય, એ ઈશ્વરની કૃપા છે.
આવું સુંદર આ સુદામાજીનું ચરિત્ર શ્રવણ કરીને પરીક્ષિતજીનો હૃદય ગદગદિત થઈ ગયું. પ્રેમની ધારા વહેવા લાગી. ધન્ય હે પ્રભુ કી લીલા. સુદામાજી કે ચરિત્ર કે બાદ આગે સૂર્યગ્રહણ કી કથા શ્રી સુખદેવજીને શ્રવણ કરાઈ. સુખદેવજી કહી રહ્યા છે કે રાજન, એક દિવસની વાત છે, પ્રલયકાલ જેવો સૂર્યગ્રહણ થયો. હવે સૂર્યગ્રહણ જ્યારે આવ્યો ત્યારે પ્રભુ બધા દ્વારકાવાસીઓ એમના યદુકુમારોને લઈને સીધા કુરુક્ષેત્ર ગયા. કુરુક્ષેત્ર બ્રહ્મ સરોવર સૂર્યગ્રહણના સમયે, તમે જાણતા હશો કે આજે પણ સૂર્યગ્રહણના સમયે ત્યાં બહુ મોટો મેળો ભરાય છે અને એ ત્યાં સરોવરમાં કુંડમાં સ્નાન કરવાનો ખૂબ મહિમા છે. હવે એ સૂર્યગ્રહણ જ્યારે આવ્યો ત્યારે દ્વારકાવાસી બધાને લઈને ક્યાં ગયા? સીધા કુરુક્ષેત્ર. और फिर वहां पे दान पुण्य आदि किया. एज कुरुक्षेत्र में आर्यावत नी घणी राजा घणा प्रजाओ त्यां आव्या हता. अने एज कुरुक्षेत्र में त्यां अपना ब्रजती नंद यशोदा ब्रजवासी पण कुरुक्षेत्र में आव्या हता. हवे बधा त्यां आव्या एटले खबर तो पड़ी जाय ने कोण कोण आव्युं कोण कोण नथी आव्युं. हवे नंद यशोदा ने खबर पड़ी કે અહીંયા આપણો કૃષ્ણ આવ્યો છે. અને જ્યાં ખબર પડી હવે ધૈર્ય રહ્યું નહીં, કારણ કે એ બ્રજથી ગયા પછી અહીંયા કુરુક્ષેત્રમાં ફરીથી મળ્યા. હવે તો વિવાહ થઈ ગયા પ્રભુના, આટલો મોટો પરિવાર, અને હવે અહીંયા અહીંયા નંદ યશોદા આવ્યા ને એમને ખબર પડી કે અહીંયા એ પણ આવ્યો છે. અને હવે મળવા માટે એવું મન વ્યાકુલ થયું, પ્રભુને મળવા માટે ગયા. જ્યાં કૃષ્ણને જોયા તો એવા આનંદિત થઈ ગયા, પ્રેમની ધારા નંદ યશોદાના આંખોમાંથી વહેવા લાગી. એમને આલિંગન આપ્યું અને ઓલો નાનો જે 11 વર્ષને એ જ બ્રજમાં બિરાજે એ જ બાલભાવ જોઈને એમને ચુંબન કરવા લાગ્યા. માથા ઉપર હાથ ફેરવે વાલ કરે અને પછી બેઠા, અરે આમ માથા ઉપર, બેટા તું કેસે આનંદ મેં તું હે? પ્રભુ પૂછ રહે, બાબા આપ બતાવો, મૈયા આપ બતાવો, આપ કેસે હો, આપ આનંદ મેં? તું આનંદ મેં તો હમ ભી આનંદ મેં, તું બતા તું આનંદ મેં હે ને? મૈયા આપ આપ સબકે આશીર્વાદ સે મેં બડો આનંદ મેં હું. બસ તો તું આનંદ મેં હે તો હમ ભી આનંદ મેં હે. માતા પિતાને શું જોઈએ? પુત્ર બાળકો આનંદમાં રહે. અને નંદ યશોદાએ જોયું કે એ આનંદમાં છે. પછી અંદરની બહુ મનની વાત બહુ કીધી નહીં કે એના માટે કેવી પીડા થઈ રહી છે, કેવો વિપ્રયોગ થઈ રહ્યો છે, કે એના આનંદમાં શું કામ આમ વિક્ષેપ કરવો. અરે અમે ખૂબ આનંદ છે, ત્યાં તો રોજ એ જ ગાયો, તને ગાયો બહુ તને યાદ કરે, બધા ત્યાંના બીજા બહુ બધા યાદ કરે છે, પાછો તું આવજે. કેવું એ દ્રશ્ય હશે જરા એ કલ્પના કરો વૈષ્ણવો. એ નંદ યશોદાનો ભાવ ખૂબ પ્રેમથી વહાલ કર્યું ને પછી એ નંદ યશોદા ઉદ્ધવને મળ્યા. ઉદ્ધવ પણ જ્યારથી બ્રજમાં ગયા હતા તો બ્રજના રંગમાં રંગાઈ ગયા નંદ યશોદા ગોપીજનોના પ્રેમથી. અને હવે આ ઉદ્ધવ નંદ યશોદાને મળ્યો અને ઉદ્ધવ કેવા લાગ્યો? અરે બાબા મૈયા આપ આનંદ મેં, મેં જાનું આપકો કેસો આનંદ હૈ, આપ ઇતને અપને લાલા કો યાદ કરતે રહો, ઇતનો સ્મરણ કરતે રહો, તો મન કી બાત કહી ક્યો નહીં? ઓર મુકો તો યું વિચાર આ રહ્યો કે આપ લોગ યે યાકે કછુ કમી હૈ કા, યાકે સંગ મેં આકે ક્યો નહીં રહો? અહીંયા જ આવીને આટલો આ તાપ થાય, આપને વિરહ થાય, એના કરતા અહીંયા દ્વારકામાં આવીને એને ક્યાં કમી છે કોઈ? કેમ આટલું આ દર્દ, આટલો વિપ્રયોગ, આટલો વિરહ સહન કરવો? નંદ યશોદા કહે, અરે ઉધો હવે હવે આ ઉંમરમાં અહીંયા આવીને દ્વારકા આવીને શું કરીશું? લાલાને જોવાની ઈચ્છા હતી એ જોઈ લીધો, એ આનંદમાં છે, સુખરૂપ છે, એનાથી વધારે અમને શું જોઈએ? અને તમે કહો છો કે બ્રજ છોડીને અહીંયા આવી જાય, એ બ્રજ છૂટે અમારાથી? જ્યાં અમારા લાલાનો જન્મ થયો, જ્યાં એ ઘુટમંદ લીલા કરી, જ્યાં એને માખણ ચોરી, મથની ફોડી, જ્યાં એ ગાયોની સેવા કરે, ઈ ગાયો, ઈ ગામ, ઈ ગલી, ઈ બ્રજરજ, જ્યાંની માટી એને ખાધી, ઈ છોડીને કેવી રીતે આવીએ? જોઈ લીધો તો અમને તો એ વિરહમાં પણ આનંદ છે. મૈયા કહેવે લાગી, સચ્ચી કહું હું તો મૂકું તો મેરો કનૈયા અભી ભી ઘૂંટમન ચલતો ભયો વહી દિખાઈ. રોજ યશોદા મૈયા દધી મંથન કરે અને પછી આમ કટોરો કાઢે બહાર અને ભરીને રાખે અને પછી બોલાવે,
काना जरा आइयो, काना कहां गयो, काना कहां गयो। એવી અવસ્થા હોય એમની યશોદાજીની, ઘણી વખત તો કાનમાં એના પડઘા પડે, મૈયા મૈયા જાને ખંભ કે પીછે સે ઠાકોરજી છિપ છિપ કે બોલ રહે હો, મને તો મારા કાનાનો અવાજ એના દર્શન મને ત્યાં થઈ જાય છે, એ બ્રજ છોડીને હવે અમે ન આવીએ, હવે તો બસ અમારી એક જ ઈચ્છા કે અમારા કનાનું નામ લેતા લેતા અમારા પ્રાણ ત્યાં જ નીકળી જાય, બ્રજની રજમાં જ અમારી કાયાનો વિરામ થઈ જાય, બસ એ જ અમને જોઈએ છે, બીજું કંઈ અમને હવે જોતું નથી। कृष्ण कृष्ण करता उधो प्राण हमारा जाय रे, कृष्ण कृष्ण करता उधो प्राण हमारा कृष्ण करता उधो प्राण हमारा जाए, प्राण होया जाए, तन नष्ट थई जाए, परंतु मरता सुधी नाम कृष्ण नु ना भूलाय, बस प्रभु एवी कृपा करजो अंतिम समय सुधी आपना नाम नु स्मरण रहे, आ विषयों नु स्मरण न थाय, आपनु नाम हमारा मुखारविंद, हमारा आ जीवा आपनु नाम नु उच्चारण करती रहे, ये प्रभु आपकी मांगी है। रजनी रजमा काया वीर में देवी छमन माही रे, रजनी रजमा काया वीर में देवी छमन माही रे, रजनी दीजे मोहे सुलभ,
भक्तों ने तो यहां तक बात करी कि हे प्रभु, ब्रजमा अमारो जन्म थाय, जो मानव बनवाना अधिकारी न होए तो ब्रजना कोई पशु पंखी बनी जाइए, ब्रजना वानराओ बनी जाइए, ब्रजना मोर थी जाइए। जो पशु पंखी बनवानी हमारी योग्यता ना होए तो ब्रजनी लता पता हमने बनावी दो प्रभु, और नाथ ब्रज की लता पता बनने की भी योग्य हम ना हो तो ब्रज के कोई कंकर पत्थर बना दो, भक्तों का संग उनके चरण स्पर्श हमें मिलते रहेंगे, परंतु ब्रज वसवो दीजे मोहे सुलभ, हे प्रभु ब्रज वास दो। यही प्रभु को विनती करे, हे नाथ ब्रज वास मिले, वो शिवनाथ जी को पुलिन, वो गिरिराज जी को तट, जहां आज भी प्रभु की नित्य लीला हो रही है, जितनो हो प्रभु ऐसी कृपा बारंबार ब्रज में जा सके, ब्रज यात्रा कर सके, ब्रज में हम पहुंचे। उदो ब्रज में हमारो जन्म थियो, ब्रज में हमारा लाला नो जन्म थियो, जल ना जीवड़ा जल मा जन्मे ने जल मा मरी जाए, हमारो जन्म ब्रज में, हमारा लाला नो जन्म ब्रज में, बस हवे तो हमारो प्राण पर त्याज निकली जाए, बीजू कहीं हमारे इच्छा न थी। स्वर्ग लोक के वैकुंठ लोक ब्रह्म लोक नहीं रमता, स्वर्ग लोक के वैकुंठ लोक ब्रह्म लोक नहीं रमता, स्वर्ग लोक के मिले ब्रज वसमो दीजे मोहे सुलभ। उधो वो ब्रज की क्या बात करें, धन्य है ऐसी ब्रज भूमि ब्रज रज, अने साचा ब्रज ना दर्शन करवा हुए ना वैष्णव, अनुभव नी जे बात छे मारी हूँ कहू छू, ઘણી વખત બ્રજમાં તો પ્રભુ કૃપાથી એ પણ કૃપા હોય તો જવાય, બાકી આપણે શું જઈ શકીએ, જવાનું થાય, પરંતુ જે બે વખત જે ભગવદ્ કૃપાથી પિતૃચરણના આશીર્વાદથી જે બ્રજ યાત્રાનો જે અવસર પ્રાપ્ત થયો, અને એ જે યાત્રાનો જે અવસર મળ્યો ને એમાં એ જે બ્રજના દર્શન થયા, સાચા બ્રજના દર્શન, તો તમે એ યાત્રામાં ચાલો ને ત્યારે એ તમને બ્રજના દર્શન થાય, બાકી બે દિવસ પાંચ દિવસ આઠ દિવસ અહીંયા આમ તરેટીમાં ને ગોકુલમાં ને વૃંદાવન જઈ આવ્યા, બ્રજ સાચા જો બ્રજના દર્શન કરવા હોય ને એ યાત્રા કરજો વૈષ્ણવ, એક એક ગલી એક એક દ્વાર, એ સવારે ઉઠીને તમે નીકળો ખેતરમાંથી ને આમ એક એક વૃક્ષો ઉપર આમ રસ દેખાતો હોય, એક એક વૃક્ષના પાંદડાઓ જુઓ, આમ એ વૃક્ષ ઉભા હોય ને માનો આમ શિનાજી ઉભા છે, વેણુનાદ કરી રહ્યા છે, એ વૃક્ષમાં એવા દર્શન થાય છે એ સવારના, અને એ સવારના સમયમાં
ધીમે ધીમે એ યાત્રામાં નીકળીને પછી સૂર્યની કિરણો આવે ને એ પત્ર ઉપર જે પીત આખું એ જે વર્ણ એ રંગને જે દેખાય અને એ જે સુશોભન બ્રજ કી લતા બ્રજ કી પતા બ્રજભૂમિ અને એ જે આનંદ છે એટલે જ્યારે જ્યારે આમ બ્રજનું સ્મરણ થાય ને આમ રેવાય ને આમ ભાવુક થઈ જવાય. એ બ્રજ યાત્રામાં જીવનનો સૌથી આપણા જીવનના પ્રિયજનો અમૂલ્ય દિવસો એ બ્રજમાં આપણા કાઢેલા દિવસો છે. અને જ્યારે આવા અવસર આપણને સામેથી મળતા હોય ત્યારે આપણે જો લૌકિક આવરણોના લીધે જો એને ગૌણ કરી દઈએ તો પછી એનાથી મોટો મૂર્ખ અજ્ઞાની બીજો કોણ હોઈ શકે. આ સંસારના કામમાંથી પ્રવૃત્તિઓમાંથી તો આપણે ક્યારે નિવૃત્ત થઈ જ ન શકીએ. કંઈ ના કંઈ ચાલતું રહે. ઓલા એટલા મોટા થઈ ગયા પછી કે હવે છોકરાઓને છોકરાઓના છોકરાઓને સંભાળવાનું, નિવૃત્તિ ક્યારે થતી જ નથી. આજ કાલ કાલ કામ પરસો, એ કામ તો ચલતે હી રહેંગે જીવનભર. પર જબ જબ જીવન મેં એસે અવસર મિલ જાય પ્રિયજનો, એ અવસરોને સાધી લો, એને છોડતા નહીં. આ એક એવું દિવ્ય અવસર છે આ બ્રજ યાત્રા. હજારો ને હજારો વૈષ્ણવો ત્યાં ઠાકોરજી પધારશે. અમારા સુરતથી અમારે નોનીપ્રિયાજી ને સબ ઠાકોરજીને રોજના નિત નિત નવ નવ નિત રોજના નવા નવા મનોરથ, રોજનો એ આલંગ આનંદ, રોજનો એ વૈષ્ણવનો સંગ. આજે આ પૂર્ણાહુતિનો દિવસ વૈષ્ણવો એક આ ફરીથી એક વખત આપને ખૂબ ખૂબ પ્રેમથી બસ આ બ્રજમાં અમારી સાથે યાત્રામાં જોડાઓ અને એ બ્રજ રજ એ બ્રજનો રંગ તમને બધાને લાગી જાય, બસ એ જ અમારી ઈચ્છા છે. એ બ્રજની પ્રીતિ, એ બ્રજના અલૌકિક દર્શન બધાને થાય, એ બ્રજનો અનુભવ થાય, એના વગર જીવન અધૂરું છે આપણું. બસ એ જ ભાવ અને એ જ ભાવ સાથે આ સુંદર યાત્રા, બ્રજની યાત્રા ખૂબ હૃદય ભાવથી આપને પિતૃચરણના ષષ્ઠી પૂર્તિ ના મંગલ પ્રસંગ ઉપર આ સુંદર શ્રી રમણ પ્રભુ ગોકુલેશ બ્રજ યાત્રા અને એ નવવિલાસ દીપાવલી ભાઈ દૂજ એવો સુંદર અવસર. આટલા દિવસોમાં મેં જોયું ઘણા વૈષ્ણવને ખૂબ ઉત્સાહ છે, ભાવ છે. થોડુંક હજી હું તો કહું આજને આજ સંકલ્પ લઈ લ્યો, આજને આજ નામાંકન કરાવી દો. આ અહીંયા સામે બેઠા છો તોય હજી તમે જો આગળ ન વધી શકો તો હું અહીંથી વયો જઈશ, પછી તો મારે ક્યાં ગોતવા તમને, મારે ક્યાં ગોતીશ હું તમને, કહો મને મારે લઈ જવા છે. અહીંયા તો બધા મળી ગયા, પછી ક્યાં હું ગોતીશ, પકડું ક્યાં. આવા સુંદર સુંદર આપ બધાના ચહેરાઓ, આવો આપનો આનંદ. ઘણાના ચહેરા તો બસી ગયા છે હવે તો, હવે એમ થાય ક્યારે મળીશું, ફોન કરતા રહેજો. અને એક વાર હાલીને તો જુઓ અમારી સાથે બ્રજમાં, જુઓ કેવો આનંદ, પ્રભુની કૃપા બળથી એવો આનંદ કરીએ. અને ત્યાં એ સત્સંગ, એ રસની વૃષ્ટિ, અહીંયા તો કઈ નહીં, ત્યાં સાચું રૂપ દેખાડીશું અમે તમને. એકવાર હાલો બસ યાત્રા મેં જોડ જાઓ. ખૂબ પ્રેમથી ફરીથી આપને સ્મરણ કરાવતા બ્રજનું અને આ બ્રજયાત્રામાં આપ સંકલ્પિત થઈ જાઓ, નિશ્ચય થઈ જાઓ, એ જ ભાવ પ્રગટ કરું છું. જે જે વૈષ્ણવોને મેં કીધું બહુ ઉત્સાહ છે અને ઉત્સાહના ફલસ્વરૂપ જોઈએ છે આ યાત્રા માટે ઘણા. આ જનકભાઈ એ કે જે આટલો સુંદર આવશે જે હું એમાં લાભ લઈશ, અમારા જનકભાઈ આત્મીય એ યાત્રાના મુખ્ય મનોરથી તરીકે એમણે પોતાનો ભાવ પ્રગટ કર્યો. મારા બિપિનભાઈ આવ્યા છે કે નહીં મોરબીથી? હા જ આ વિછી, અમારા બિપિનભાઈ વિછી. હા આનંદ, મોરબીનું કથાનું સ્મરણ થાય છે. અને હવે બધા પૂછે છે મોરબીમાં ક્યારે છે પાછું, કારણ કે એ તમે જ કરી શકશો. એવું સરસ આયોજન થયા, એવું આનંદ આવ્યો હતો. અને એ અમારા બિપિનભાઈ વિછી એ પણ બ્રજયાત્રાના
પ્રધાન મનોરથી બનવા માટે પોતાનો ભાવ પ્રગટ કર્યો. ખૂબ આનંદ પ્રસન્નતા કે આ એ વૈષ્ણવનો ઉત્સાહ છે, એ વિશ્વાસ છે, અને એ ખબર છે કે આમાં વિનિયોગ કરાવવા જેવું છે. અમારા દિનેશભાઈ સાકરિયા અહીંયા રાજકોટના થોડી વાળા, અહીંયા ખબર નહીં છે કે નહીં, પણ એમને પણ યાત્રાના સહ મનોરથી બનવામાં પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી છે, પોતાનો ભાવ પ્રગટ કર્યો, ઉત્સાહ દેખાડ્યો. આ બધા બ્રજપ્રેમી, આ બધા વૈષ્ણવ માટે એક જોરદાર એકવાર અભિવાદન તાલીના માધ્યમથી કે આપની આ સેવા બધા વૈષ્ણવ સમાજ માટે આ પ્રેરણાદાયી છે. કાલે હૈદાએ પણ આજ્ઞા કરી હતી કે અમારી તો એવા ઘણા એવા વૈષ્ણવ પણ છે, નિષ્કંચન એવા વૈષ્ણવને પણ લઈ જવાની ભાવના છે. ઓલરેડી અમારી પાસે ઘણા લગભગ 40 નામ તો આવી ગયા છે, અને એ ભાવ જ્યારે આવા બધા વૈષ્ણવો અમારી સાથે મળી જાય, જ્યારે આ વૈષ્ણવો મળી જાય ત્યારે અમારો પણ ઉત્સાહ વધી જાય કે નહીં ભાઈ અધિકથી અધિક આનંદ કરીએ. આ બધાનો ઉત્સાહ જોઈ છે ને અમારી ઉમંગ. અમારા રમેશભાઈ ધડુક અમને આજે એમનો જે એ પણ બ્રજયાત્રાના પ્રધાન મનોરથી બનવા માટે એમને અહીંયા આવીને ઘોષણા પણ કરી, પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. આવા બધા વૈષ્ણવો ધન્ય છે. કોઈ પણ ધર્મનો, સમાજનો, સાંપ્રદાયિક કાર્ય જ્યારે હોય પોતાની તત્પરતા પ્રગટ કરે છે, અને આવા આ લોકોના દાન, એ લોકોની ભાવનાથી આજે આપણા સંપ્રદાયનો, આપણા ધર્મનો વિપુલ માત્રામાં પ્રચાર થઈ રહ્યો છે. એ આવા બધા વૈષ્ણવના થકી, આ બધા વૈષ્ણવના થકી છે કે આજે આપણે આયોજન માણી રહ્યા છીએ આ બ્રજયાત્રાનું. જેમ દાદાજી આજ્ઞા કરી હતી કે સૌથી મોટામાં મોટું જે કાર્ય હોય પુષ્ટ સંપ્રદાયનું કે ભાઈ બ્રજયાત્રા 30-30 દિવસ સુધી વૈષ્ણવના ભાવનું પોષણ થાય, સિંચન થાય, અને એવા બધા વૈષ્ણવ અમારી સાથે જોડાય. ખૂબ આવા ઉત્સાહી વૈષ્ણવ માટે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા આચાર્ય આસનથી ખૂબ એમના માટે શુભકામના. ઠાકોરજી ખૂબ આપને આવું જ મન આપે, એ જ ભાવ પ્રગટ કરું છું, અને ફરીથી બ્રજયાત્રાનું આપને સ્મરણ કરાવીને અલૌકિક બ્રજનો આપ બધા આનંદ અમારી સાથે પ્રાપ્ત કરો, એ જ મંગલ ભાવ આ કથાના માધ્યમથી પ્રગટ કરું છું. ખૂબ સુંદર યશોદાનંદ અને આ ઉદ્ધવ એમનો સંગત સત્સંગ થયો. કુરુક્ષેત્રની કથા, સૂર્યગ્રહણની કથા સંભળાવી, પછી આગળ શ્રી સુખદેવજી સુભદ્રા હરણની કથા, આગળ વેદ સ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું, અને ભૃગુ ઋષિએ ત્રણ દેવોનો અપમાન કર્યો એ કથાનું વર્ણન સાથે આવો આપણે અહીંયા દશમ સ્કંદને વિરામ આપીને એકાદશ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. અગિયારમો સ્કંદ મુક્તિ લીલા, અને આ જેટલી પણ આપણે બધી કથાઓ સાંભળી એના સાર રૂપ છે મુક્તિ. બે પ્રકારના પ્રકરણોના વિભાગ શ્રી મહાપ્રભુજી કર્યું, જીવ મુક્તિ અને બ્રહ્મ મુક્તિ. અને બધી કથાનો સાર રૂપ આ મુક્તિ લીલા અંતર્ગત પ્રારંભમાં જ શ્રી સુખદેવજીએ જે ભગવત ઈચ્છા શક્તિથી જે યદવ કુમારોની યદુવંશને શ્રાપ લાગ્યો બ્રાહ્મણનો એ કથા સંભળાવી. મોટા ઋષિઓ બધા ક્ષેત્રમાં બેસીને સત્સંગ કરી રહ્યા હતા, અને ત્યાં જ સાંભ ગર્ભવતીનું રૂપ ધારણ કરીને આવ્યું અને ઋષિઓની મસ્કરી કરી, અને પછી ઋષિએ શ્રાપ આપ્યો કે આના ગર્ભથી એક મુશલનો જન્મ થશે જે તમારા કુલનો સંહાર કરશે. હવે એ મુશલને પછી એનું ચૂરણ બનાવવામાં આવ્યું, કંઈક ટુકડો બચી ગયો, એને સાગરમાં પધરાવી દેવામાં આવ્યું. સાગરની લહેરોથી જ એ ચૂરણ ફરીથી બહાર આવ્યું, ને એનાથી તેજ ધારદાર પત્ર થયા જેને એરકા નામનું ઘાસ કહે છે. અને એ ટુકડો જે બચેલો હતો એ માછલી, એને મચ્છી ઉસકો નિકલ ગઈ. ફિર જરા નામ કા ધીવર જબ મચ્છી કો પકડને આયા, જાલ ડાલા તો વો મચ્છી આઈ, મચ્છી કો કાટા તો ઉસમે સે વો મુશલ કા કોઈ જરા સા ટુકડા બચ ગયા, ઉસકા ઉસને તીર બના લિયા. યાની ભગવાન ને અપને ભી સ્વધામ પધારને કી પૂરી તૈયારી. હવે આ ઋષિઓનો શ્રાપ લાગ્યો એટલે દ્વારકામાં અનિષ્ટતાઓ વધવા લાગી, એટલે હવે ભગવાને કીધું આપણે એમ કરીએ પ્રભાસ ક્ષેત્ર જઈએ, અને ત્યાં પ્રભાસ ક્ષેત્ર જઈને દાન આદિ કરીશું. એટલે હવે ભગવાન કાલ રૂપ ધારણ કરીને બધાને કાલ કે મુખ મેં આપ લઈ જા રહે, તૈયારીઓ થવા લાગી. એ જ સમય અંતર્ગત નારદજી પ્રભુના દર્શન કરવા માટે આવ્યા.
દર્શન કર્યા અને પછી વસુદેવજી સાથે સત્સંગ થયો. વસુદેવજીએ ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્નોના સમાધાનમાં નિમિરાજા અને ઋષભદેવજીના નવ યોગેશ્વર પુત્રોનો સંવાદ કર્યો. નિમિરાજાએ ઋષિ નવ યોગેશ્વરોને પૂછ્યું કે ભગવત ધર્મ શું છે? તો કવિ નામક યોગેશ્વર કહે છે, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વાનુસૃત સ્વભાવા કરોતિ યદ યદ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેતમ. જો ભી કુછ કર્મ કરો પ્રભુ કો સબ સમર્પિત કરકે કરો, યહી સર્વોત્તમ ધર્મ હૈ. કરભાજન નામક યોગેશ્વર કહે છે, ભગવદ ચરણાર વિંદની મહિમાનું વર્ણન કરતા, હેયમ સદા પરિભવગ્નમભિષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ યદ્યાર્થિહં. વંદે મહાપુરુષે ચરણારવિંદ. યોગેશ્વર કહે રહે, પ્રભુ આપકે ચરણારવિંદ સદા ધ્યાન કરને યોગ્ય હૈ. સંસારના દુઃખોને પરાજિત કરવા વાળા એવા આપના ચરણારવિંદ છે. તીર્થોને પણ તીર્થ બનાવવા વાળા અને સંસારરૂપી સાગરને પાર કરવા માટે આપના ચરણારવિંદ જહાજ સમાન છે. હું એ ચરણારવિંદનો આશ્રય લઉં છું. ખૂબ સુંદર આ સંવાદ વસુદેવજીને નારદજીએ સંભળાવ્યો. વસુદેવજીએ નારદજીની અભિવાદન કર્યું અને પછી દેવતાઓ પ્રભુની સ્તુતિ કરવા પ્રાર્થના કરવા માટે આવ્યા કે પ્રભુ આપ પધારો પાછા વૈકુંઠ ધામમાં. પ્રભુએ કર્યું, હજી અમુક કાર્ય બાકી છે અને હવે જ્યાં પ્રભાસ ક્ષેત્ર જઈ રહ્યા છે ત્યાં જ ઉદ્ધવજી પ્રભુને મળ્યા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, પ્રભુ જાણું છું કે આપ પધારો છો હવે ઋષિના શ્રાપને નિમિત્ત બનાવીને. આપ એમ કરો, મને પોતાની સાથે લેતા જાઓ, આપના વગર હું નહીં રહ્યો. ભગવાને કીધું, ઉદ્ધવ આપણે સાથે આવ્યા નથી તો સાથે જશું ક્યાં? અને બહુ સુંદર અંતિમ સમયમાં ઉદ્ધવજીને પ્રભુએ જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને જ્ઞાનનો ઉપદેશ આપતા સમયે ગુરુ દત્તાત્રેય અને એમના 24 ગુરુઓની કથા ભગવાને આ ઉદ્ધવજીને સંભળાવી. જે યદુ મહારાજને દત્ત ભગવાન અને યદુનો જે સંવાદ છે એ ભગવાને ઉદ્ધવને સંભળાવ્યો. હંસના રૂપમાં જે ભગવાને ઉપદેશ આપ્યો તો એ શિક્ષા આપી. અષ્ટાદશ સિદ્ધિઓનું વર્ણન કર્યું અને ભક્તિની મહિમાનું આપે વર્ણન કર્યું અને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આપે આજ્ઞા આપી. ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ, એક સંશય હવે રહ્યો, આપ પોતાની લીલા સમેટી રહ્યા છો, આપે તો પોતાના સ્વરૂપ દ્વારા જીવને કૃતાર્થ કર્યા, પરંતુ કલયુગમાં જીવનો ઉદ્ધાર કઈ રીતે થશે? અને એ સમયે ભગવાને પોતાનું સમસ્ત તેજ ગુંજ શ્રીમદ ભાગવતમાં પધરાવીને પ્રગટ કર્યું અને કહ્યું કે ઉધો, કલયુગમાં જે ભાગવતનો આશ્રય કરશે એ મારું જ સ્વરૂપ છે, એ જીવનું કલ્યાણ થઈ જશે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. સુંદર ઉપદેશ આપ્યો ને હવે આ ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા. ભગવાન બધાને પ્રભાસ ક્ષેત્ર લઈ ગયા અને ત્યાં કાલ રૂપ ધારણ કરીને બધાનો સંહાર કર્યો અને પ્રભુને પણ તીર વાગ્યું એ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. આ રીતે 125 વર્ષની લીલા પ્રભુએ આ પૃથ્વી ઉપર કરી. એની સાથે જ આવો 11મા સ્કંદને આપણે વિરામ આપીને 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. શિવલ્લભાધીશ કી. બારમો સ્કંદ આશ્રય લીલા 13 અધ્યાય. આશ્રય 5 પ્રકારના બતાવ્યા છે, કૃષ્ણ આશ્રય, ભાગવત આશ્રય, ભક્ત આશ્રય, નામ આશ્રય અને ગુરુ આશ્રય. અહીંયા આશ્રય લીલા અંતર્ગત 12મા સ્કંદમાં કલયુગની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું અને એ કલયુગના જ્યારે દોષ એનું અતિક્રમણ થશે ત્યારે ભગવાન કલ્કી રૂપ ધારણ કરીને દુષ્ટોનો સંહાર કરશે. કલ્કી અવતારનું વર્ણન કર્યું, કલયુગની સ્થિતિનું વર્ણન કર્યું. પ્રલયની ચર્ચા અહીંયા 12મા સ્કંદમાં કરવામાં આવી છે. કેટલા પ્રકારના પ્રલય છે? એક નિત્ય પ્રલય,
કે સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે, એનો લય થાય છે, અને આ દેહ પ્રતિક્ષણ નાશવંત છે, અલગ અલગ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે, એને નિત્ય પ્રલય કહેવાય. બીજું છે નૈમિત્તિક પ્રલય, બ્રહ્માના નિમિત્તથી જે પ્રલય થાય છે. ત્રીજું બતાવ્યું પ્રાકૃતિક પ્રલય, કે જ્યારે નૈમિત્તિક પ્રલયનો સમય વયો જાય અને ત્યારે પ્રકૃતિઓનો પણ ભગવાનમાં લય થશે, અને એ સમયમાં 100 વર્ષ સુધી જલની વૃષ્ટિ નહીં થાય, અને પછી પ્રજા અન્ન વગરની, જલ વગરની થશે, ધીરે ધીરે આમ ભૂખ પ્યાસથી મરવા લાગશે, અને એના પછી 100 વર્ષ સુધી વૃષ્ટિ થશે અને આખી પૃથ્વી મંડળ જલમાં મગ્ન થઈ જશે. તો એ પ્રાકૃતિક પ્રલય. અને ચોથું બતાવ્યું આત્યંતિક પ્રલય, કે આત્યંતિક પ્રલય આની ક્યાં, કે જબ જીવ વિવેક રૂપી શસ્ત્ર સે માયામય અહંકાર રૂપી બંધન કો કાટ દે और जीव आत्म स्वरूप का अनुभव करने लग जाए, उसे आत्यंतिक प्रलय कहा जाता है. विवेक रूपी शस्त्र से ये संसार के बंधनों को जब काट दिया जाए, तब जीव सही मायने में मुक्त हो जाता है, जब जीव प्रभु का आश्रय करे. ये जो साचा अर्थ में मोक्ष छे. तो आ प्रकारे प्रलय नी चर्चा करी. અને સુખદેવજી કહી રહ્યા છે કે રાજન, હવે હું જોઈ રહ્યો છું કે તારી ઇન્દ્રિયો, તારું મન બધું શાંત થઈ ગયું, અને તક્ષકના આવવાનો પણ સમય થઈ ગયો. આ કથા હવે પૂર્ણ થવા જાય છે, આ કાલ હવે આ તક્ષકનો આવવાનો સમય થઈ ગયો, એમ જ કહી શકીએ ને. હમ કથા યાત્રા કો પૂર્ણાહુતિ કી ઓર લે જા રહે હૈ. સુખદેવજી કહે રહે હૈ રાજન, લેકિન યે કથા કે માધ્યમ સે તેરું મન શાંત હૈ, તેરી ઇન્દ્રિયા શાંત હૈ, તું નિર્વિઘ્ન હો ગયા. આ કથા નિર્વિઘ્ન કરવા વાળી છે. અને હવે તક્ષકનો આવવાનો સમય છે, એટલે હવે સુખદેવજીનું અભિવાદન કર્યું પરીક્ષિતજીએ, અને સુખદેવજી એને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળ્યા. અને હવે પરીક્ષિતજી મહારાજ નેત્ર બંધ કરીને એક એક લીલાઓનું મનન કરી રહ્યા છે. એ જ સમય તક્ષક આવ્યો, દંશ આપ્યો, એમની મને ઇન્દ્રિય અંતઃકરણ તો પહેલા જ પ્રભુમાં લીન થઈ ગયું હતું, એ ભૌતિક જે શરીર હતો એ દંશ દ્વારા એ ત્યાં બળી ગયું, નષ્ટ થયું. ત્યાં જ શંખનાદ થયો, દેવગણ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, મંગલવાદ્ય બજાને મે આય, જય જય ઘોષ હોને લગા. બોલીએ શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય. હવે સૂતજી કહી રહ્યા છે શૌનક આદિ ઋષિઓને કે આ કથાનું, કે આ શ્રીમદ ભાગવત કથા એવી છે કે જે શ્રાપિત જીવ હતો પણ 7 દિવસમાં એ કથાના માધ્યમથી સમર્પિત થઈ ગયો, એવી આ દિવ્ય શ્રીમદ ભાગવત કથા છે. પ્રિયજનો, આપણે બધાએ પણ આ 7 દિવસ ખૂબ સુંદર ભાવથી આ બધાએ કથા શ્રવણ કરી છે. પરીક્ષિત રાજાને તો મુક્તિની પ્રાપ્તિ થઈ, અને પુષ્ટિ માર્ગમાં મુક્તિ એટલે મોહનો નાશ થઈ જવો, યહી મુક્તિ હૈ, જે શ્રી મહાપ્રભુજી વ્યાખ્યા કરે છે. આની ફલશ્રુતિ સ્વરૂપ આપણે પણ પ્રભુને એ જ વિનંતી કરીએ, હે પ્રભુ, બસ આ જે કથા અમે શ્રવણ કરી, બસ એ કથાનું સતત ચિંતન થતું રહે, આપની સેવામાં અમારી ઇન્દ્રિયો લાગે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. દેવા મળે કે ના મળે, મારે સેવા કરવી. I'm
આવે જીવનમાં તડકાન છાયા સુખ કે દુઃખ ના પડ છાયા ભલે જ્યારે અંત સમય મારો આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે પ્રભુ મળે કે ના મારે સેવા કરવી છે મારે ભક્તિ તમારી કરવી છે મારે ભક્તિ તમારી કરવી માર્કંડે ઋષિને પ્રભુની બાલ લીલાના દર્શન થયા, ચિરંજીવ થયા, એ લીલાનું વર્ણન કર્યું ને આગળ ભાગવતની અનુક્રમણિકાનું વર્ણન કરવામાં આવ્યું, જેને ભાગવતની હુડી કહેવાય છે. પ્રથમ સ્કંદથી દ્વાદશ સ્કંદ સુધી પ્રથમ સ્કંદમાં આપણે બધાએ સોનકાદીએ પૂછેલા 6 પ્રશ્ન, વ્યાસજીના જન્મની કથા, નારદજીના પૂર્વ જન્મની કથા, મહાભારતનું વર્ણન, કુંતા સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, પરીક્ષિત જન્મ, પાંડવોનું સ્વર્ગારોહણ, પરીક્ષિત અને કલયુગનો સંવાદ, પરીક્ષિતને શ્રાપ લાગ્યો અને સુખદેવજી આગમનની કથા આપણે શ્રવણ કરી. બીજા સ્કંદમાં સુખદેવજી ઉપદેશ પ્રારંભ કર્યો, વિરાટ સ્વરૂપનું વર્ણન, ચતુશ્લોકી ભાગવત, બ્રહ્માજીનું પ્રાગટ્યનું વર્ણન, એ લીલાનું શ્રવણ કર્યું. ત્રીજો સ્કંદ વિદુરજીનું ચરિત્ર, સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ, વરાહ જન્મની કથા, હિરણ્યાક્ષનો ઉદ્ધાર, કપિલ ગીતાનું આપણે શ્રવણ કર્યું. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા અંતર્ગત ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા, અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર, કામ પ્રકરણમાં પૃથુજીનું ચરિત્ર, મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન આપણે શ્રવણ કર્યું. પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, ઋષભદેવજી એમના પુત્ર, ભરત રાજાનું ચરિત્ર, જળભરતજીનું ચરિત્ર, ભરત અને રહુગણનો સંવાદ, ભવાટવીનું વર્ણન, દેવસ્તુતિ, નવખંડ, જ્યોતિષ, નરકોનું વર્ણન આપણે શ્રવણ કર્યું. છઠ્ઠા સ્કંદ પોષણ લીલા અંતર્ગત અજામિલ આખ્યાન, નારાયણ કવચ, વૃત્રાસુર ચતુશ્લોકીનું શ્રવણ આપણે કર્યું. સાતમા અધ્યાય ઉતિ લીલા અંતર્ગત રાજસુ યજ્ઞની કથા, પ્રહલાદજીનું ચરિત્ર, નરસિંહ અવતાર, હિરણ્યાક્ષનો ઉદ્ધાર અને ધર્મના લક્ષણોની ચર્ચા કરી. આઠમા સ્કંદ મન્વંતર લીલા અંતર્ગત કાલોના વિભાગનું વર્ણન કર્યું, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, કશ્યપ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, વામન અવતાર, મત્સ્ય અવતાર ની કથા આપણે સાંભળી. નવમા સ્કંદ અંતર્ગત ઈશાનુ કથામાં સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું, ગંગા અવતરણની કથા, રામ જન્મની કથા, પરશુરામજીનું ચરિત્ર, વિશ્વામિત્રજીના વંશનું વર્ણન, રંતિદેવની કથાનું આપણે શ્રવણ કર્યું. દશમ સ્કંદ અંતર્ગત નિરોધ લીલામાં પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય,
અને પછી બ્રજલીલા અંતર્ગત ભૂતના સત્તાસુર તૃણાવર્ત આદિ અસુરોના સંહારની કથા, બાલલીલાનું વર્ણન, દામોદરલીલા, છાગલીલા, ગૌચારણ, કાલિયા મર્દન, વેણુગીત, ચિરહરણ, ગોવર્ધન લીલા, ઇન્દ્રવાન ભંગ, રાસપંચાધ્યાયી યુગલગીત, કંસુદ્ધાર, ભ્રમરગીત, ઉત્તરાર્ધમાં ભગવાનની વિવાહોના, નૃગરાજાનું ચરિત્ર, નારદજી ભગવાનનો ગ્રહસ્થના દર્શન કરવાની ઈચ્છા થઈ એ ચરિત્ર, જરાસંધનો ઉદ્ધાર, સુદામાજીનું ચરિત્ર, સૂર્યગ્રહણની કથા અને વેદસ્તુતિનું આપણે શ્રવણ કર્યું. એકાદશ સ્કંદ મુક્તિ લીલામાં યદુકુલને જે શ્રાપ લાગ્યો એ કથા, નિમિરાજા નવયોગેશ્વરનો સંવાદ, ભગવાન અને ઉદ્ધવનો જે જ્ઞાનોપદેશ આપ્યો એ લીલાના દર્શન કર્યા, યદુકુલ સંહારની કથા, ભગવાન સધામ પધાર્યા એ લીલાનું શ્રવણ કર્યું. બારમા સ્કંદ અંતર્ગત આશ્રય લીલા, કલયુગનું વર્ણન, પ્રલયની ચર્ચા અને પરીક્ષિતનો મોક્ષ થયો, માર્કંડે ઋષિ ચિરંજી થયા એ લીલાનું આપણે દર્શન કર્યું. એની સાથે જ અહીંયા આખી આ ભાગવતની હુંડી અને કે છેલ્લા દિવસની જે કથા સાંભળે ને એને આખી કથાનું ફળ મળી. આજે વચ્ચે વચ્ચે નતા આવ્યા ને એના માટે આજે આવવાનું આજો બેનિફિટ. આખી કથાનું ફળ એને મળે અને છેલ્લા દિવસની કથા અને ભાગવતની આરતીનો જે લાભ લે એની તો વાત જ ક્યાં કરવાની. આજે આપણે આ પૂર્ણાહુતિ તરફ જયારે કથા યાત્રાને આપણે જઈ રહ્યા છીએ ત્યારે પિતૃચરણ પૂજ્યશ્રી ભાતૃચરણ બધાના મંગલ આશીર્વાદ પણ આપણે પ્રાપ્ત કરીશું અને દાસભાઈનો પણ જે કંઈક મનોભાવ છે થોડોક આ જે સપ્ત દિવસથી આજે મહામહોત્સવ થયો એને પણ આપણે શ્રવણ કરીશું અને પછી આરતી ને બધું. એટલે પૂરો આજનો આ અંતિમ આજનો આજે જ્યાં પૂર્ણાહુતિ થઈ રહી છે એટલે પૂરો આપણે આનંદ લેવાનો છે, આનંદ માણવાનો છે, આરતીનો લાભ લેવાનો છે. હવે આપણે પણ આ દ્વાદશ બારમા સ્કંદને અહીંયા જ સૂતજી પણ આપવા જાય છે અને શૌનક આદિ ઋષિઓને પણ અભિવાદન કરી રહ્યા છે અને હવે આ ભાગવતનો અંતિમ શ્લોક અને એ શ્લોકમાં એવો નિયમ છે કે ભાઈ ત્રણ વખત આનું ઉચ્ચારણ કરવું જોઈએ કે એના દ્વારા વક્તાના બોલવાથી અને ક્યાંક શ્રોતાઓમાં ભૂલચૂક થઈ હોય તો એની નિવૃત્તિ થઈ જાય છે. તો ત્રણ વખત આપણે બધાએ આ શ્લોક બોલવાનો છે. ઓકે. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમન, પ્રણામો દુઃખ શમન, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમન, પ્રણામો દુઃખ શમન, નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમન, પ્રણામો દુઃખ શમન, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. શ્રી હરે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી ભાગવત ભગવાન કી જય. ઇસી કે સાથ યે બારમા સ્કંદ યહ પુષ્પ શ્રીનાથજી ગૌ માતાના ચરણોમાં સમર્પિત કરીને અને હવે જ્યાં હું પણ મારી વાણીને વિરામ તરફ લઈ જવું છે, આગળના કાર્યક્રમ આનંદ આપણે બધાને લેવો છે. ઘણું બધું કહેવાઈ ગયું, આપે ઘણું બધું સાંભળી લીધું, બસ હવે સમય છે એનું મનન. જે જે આ સાત દિવસોમાં ગૌ સેવા, ગૌ મહાત્મની જે વાત કરવામાં આવી, ગૌનું શું રોલ છે, એની મહત્વતા શું છે, જે જે વિષયોમાં ચર્ચા કરવામાં આવી એ વાતનું ખાસ સ્મરણ કરજો. ગૌ પાલન, ગૌ સંવર્ધન,
અને ગૌ રક્ષણ આ ત્રણ મુદ્દાઓ આપણે પ્રથમ દિવસથી વાત કરી હતી કે દરેકને ગૌ પાલન, ગૌ સંરક્ષણ અને ગૌ સંવર્ધન જ્યારે દરેક વ્યક્તિ જાગૃત થાય અને સાત દિવસોમાં એ જ જે બધાની ગૌ ભક્તિ છે, આપ બધાની અંદર એ ગૌ ભક્તિના દર્શન હું અહીંયા કરી રહ્યો છું ને આ ગૌ ભક્તિનો પ્રમાણ છે કે આટલી અહીંયા આટલા કિલોમીટર હોવા છતાં પણ હજારોની સંખ્યામાં વૈષ્ણવ દોડી દોડીને આવ્યા છે. આપ બધા આ રાજકોટના વૈષ્ણવ, આસપાસના ક્ષેત્રના વૈષ્ણવ ધન્ય છે એમની ગૌ ભક્તિ, ગૌ પ્રેમ અને આ સત્સંગ માટેનો પ્રેમ, કે આ ગૌ માતાની આપની ઉપર કૃપા થઈ અને કોઈ અંતર ન લાગતા કે જે એક સંશય હતો બધામાં કે ભાઈ અહીંયા લોકો પહોંચી શકશે, કેમ થશે, વૈષ્ણવ આવશે, પણ આપ બધાએ એનું માન રાખ્યું એટલે સૌથી વધારે અભિવાદનના પાત્ર વૈષ્ણવો આપ બધા છો. આ આખો આજે કાર્યક્રમ આજે આનંદથી આજે જે સંપન્ન થઈ રહ્યો છે બધાનો શ્રેય સૌથી વધારે આપ બધા ઉપસ્થિત હજારો વૈષ્ણવોને જઈ રહ્યો છે કે આપ બધાએ આટલી સંખ્યામાં આવીને આ કથાનું દિવ્ય શ્રવણ કર્યું, ગૌ માતાના દર્શન કર્યા, સાનિધ્ય પ્રાપ્ત કર્યું, ગૌ મહાત્મ સાંભળ્યું. બસ હવે એ ગૌ ભક્તિ જે છે, જે દીપક વો જો જલ રહા હૈ અબ ઉસકો એસા ઉજાગર કરે, દીપ સે દીપ જલાતે ચલો, દૂસરો કો ભી ગૌ ભક્તિ કી પ્રેરણા દેતે ચલો, અને ગૌ માટે આપણા બાળકો એમની સેવા માટે બધા તત્પર બને એ જ ભાવ પ્રગટ કરું છું. કે એ જ ભાવના સાથે દાસભાઈ, આ બધા જયંતિભાઈ, આ બધા જે કાર્ય કરતા કેવલ આ સાત દિવસ નહીં, કેટલા મહિનાથી આ કાર્યક્રમને એને આનંદપૂર્વક પૂર્ણ કરવા માટે પ્રવૃત્ત છે, બધા ખૂબ સેવા કરી છે, એમાં પ્રભુદાસભાઈ, જયંતિભાઈ, વિનુભાઈ ડેલાવાળા, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી ચંદુભાઈ રાયચુરા, ભૂપેન્દ્રભાઈ છાડવાર, શ્રી રોહિતભાઈ જોબનપુત્રા, શ્રી અશોકભાઈ રાયચુરા, શ્રી વિનુભાઈ તન્ના, આ બધા કાર્યકર્તાઓ અને એમની સાથે જોડાયેલા બીજા અન્ય બધા ગૌ ભક્ત સેવકો વૈષ્ણવ માટે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપની આ જે દિવ્ય આપનો પરિશ્રમ, આપની આ સેવા અને ગૌ માતા આપની ઉપર ખૂબ પ્રસન્ન છે કે આપના પ્રયાસથી આટલા હજારો વૈષ્ણવો ગૌશાળા સુધી પહોંચ્યા, ગૌ સેવા માટે જાગૃત થયા. તો આ પ્રભુદાસભાઈ અને એમના પરિકરથી જોડાયેલા બધા વૈષ્ણવો માટે ખૂબ હૃદયથી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ને સ્પેશિયલી દાસભાઈ, એમની ગૌ સેવા, ગૌ કૃષ્ણ સેવા, ધન્ય છે આવા આવા વૈષ્ણવો, ધન્ય છે આવા ગૌ ભક્તો કે જે બધાને પ્રેરણા આપી રહ્યા છે, જે બધાને જાગૃત કરી રહ્યા છે, સતત સૂતા જાગતા ગૌ માતાનું જ ચિંતન છે. ધન્ય એવા વૈષ્ણવો, એમના પરિવારના સદસ્યો, ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું આપ બધા વૈષ્ણવ માટે. અને બસ હવે વધારે સમય ન લેતા જેટલા પણ કાર્યકરના આ કાર્યક્રમના મનોરથી બધા માટે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા, વિશેષ કરીને આ આખું માઇકનું સંચાલન અમારા ભૂપેન્દ્રભાઈ એમના માટે પણ, અમારા તાજી મહારાજશ્રીના સેવક જેમને પોતાની વાક સેવાથી તનથી તો આમ જોડાયેલા જ છે સમિતિ સાથે, પણ આ મંચને પણ સુશોભિત કર્યું પોતાની વાક પુષ્પોની મહેકથી, તો ખૂબ એમ અમારા આત્મીય એવા, અને ખાસ એમને કીધું છે યાત્રામાં પણ આ જ સેવા તમારે કરવાની છે ભૂપેન્દ્રભાઈ, એ સેવા એમની છે અને એમને અમારે લઈ જવાના છે, અમારા આત્મીય છે. તો ખૂબ બધા માટે પ્રસન્નતા વ્યક્ત કરતા સવિશેષ પિતૃચરણ એવં ભાતૃચરણ, કે આપનું મંગલમય સાનિધ્ય, આપ આટલા દિવસ અહીંયા પોતાના બીજા બધા કાર્યોને ગૌણ કરીને, મને ખ્યાલ છે પિતૃચરણ ભાતૃચરણને કેટલા બધા કાર્યો હજી એમને પેન્ડિંગમાં પડ્યા છે, હવે અહીંથી જ એમને કેટલી પ્રવૃત્તિઓ છે ભાગવાનું છે, પરંતુ આ ગૌ પ્રેમ, આ ભાગવત કથાનો પ્રેમ અને આ દાસભાઈ ને આ વૈષ્ણવ સાથેનો પ્રેમ, આપ સાથે સાત દિવસ આપનું મંગલ સાનિધ્ય વચનામૃતના માધ્યમથી આપણને ધન્ય કર્યા, કૃતાર્થ કર્યા, તો પિતૃચરણ માટે ખૂબ કૃતજ્ઞ ભાવ પ્રગટ કરું છું, એવમ ભાતૃચરણ માટે કે આપની પ્રેરણા સતત મળતી રહે છે મને, મારા ઉત્સાહનું વર્ધન સદા આપ કરતા રહે છે. તો ખૂબ ભાતૃચરણ પિતૃચરણ માટે જેટલા શબ્દો કહું, આપની કરુણા છે કે આપ અહીંયા બિરાજ્યા, મારે તો બેસવાનું જ હતું, મારે તો હું તો બંધાયેલો હતો, પરંતુ આ આપનો સ્નેહ છે કે આપે પણ બીજો સમય બધા કાર્યોને ગૌણ કરીને આપનું મંગલ વચનામૃત સાનિધ્ય આપ્યું, તો ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આપનો બસ એવો જ પ્રેમ ભાવ આશીર્વાદ બસ મને મળતા રહે અને બસ આ રીતે જ ભાગવત ધર્મનો પ્રચાર થતો રહે એ જ ભાવના પ્રગટ કરતા ગૌ માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરીને, અને બસ હવે આ ગૌની સેવા કરવાનો વારંવાર મને અવસર મળતો રહે બસ એ જ ગૌ માતાના ચરણોમાં વિનંતી કરું છું. અને
હવે બસ વધારે કંઈ ના કહેતા હમારે કડી મેં બિરાજમાન હમારે શ્રી ગોપાલ લાલજી, હમારે ઘર મેં બિરાજમાન હમારે શ્રી નવનીત પ્રિયાજી, હમારે સુરત મેં બિરાજમાન હમારે શ્રી રસિયા ઠાકુર, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી, શ્રી યદુનાથજી, શ્રી રમણ પ્રભુ, અમારે બડે તાજજી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી કડી કોટા, હમારે તાજજી શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી કડી, આપ સભી અલૌકિક સ્વરૂપો કો સ્મરણ કરતે ભય એવમ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પિતૃચરણ ગુરુવર્ય આપ બધા અલૌકિક સ્વરૂપોના ચરણોમાં હું મારી આ ભાગવત વાક પુષ્પોને સમર્પિત કરું છું અને મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, ગૌ માતા કી જય. અદ્ભુત રીતે શ્રીમદ ભાગવતનું રસપાન. અને આનો એક એક સેકન્ડ તમને વિક્ષેપ કરું છું, હમણાં ચંદુભાઈએ મને વાત કરી અને અહીંયા કાર્યકર્તાઓનો અને બધાનો જે ઉત્સાહ છે અને એ જ બધાના મનમાં એ જ ભાવ થયો છે કે જે આ જે કથા થઈ હવે આનાથી પણ આવનાર વર્ષોમાં આનાથી પણ મોટું આયોજન થાય, અહીંયા જ આ ગૌશાળામાં ગૌને કેન્દ્રમાં રાખીને એવા બધાનો ઉત્સાહ જોઈને મને બહુ આનંદ થાય છે કે ગૌ માતાએ આ 7 દિવસની જે સેવાથી એ સ્વીકાર કરી અને આ ભક્તોના માધ્યમથી એ કહેવડાયું છે. કારણ કે હવે એ વાત પાકી છે કે હવે આનાથી મોટી જગ્યા જોશે અહીંયા, કારણ કે એટલે હવે પાર્કિંગનું ને એ બધી જગ્યા એવો વિશાળ એવી વ્યવસ્થા કરીને અને હમણાં તો 78 છે ને એ સમય 1008 કોટીજી બિરાજે અહીંયા. જય હો, ભવ્ય આયોજન આપણે કરીએ અને આવનાર સમયમાં એ જ વિનંતી અને એ જ કાર્યકર્તાનો ઉત્સાહ જોઈને ખૂબ પ્રસન્નતા. અરે મળશે, કેમ નહીં મળે, અવશ્ય થશે જરૂરથી. પૂજ્યશ્રીના જે આશીર્વાદ છે ને જેમની અભિલાષા, કથા ઉપરાંત આપણે ત્યાં મનોરથ કરવાનો, આપણે પૃષ્ટિ સંપ્રદાયમાં તો મનોરથ તો નિત્ય નૂતન છે અને જીવ મનોરથ કરે તો જ પ્રભુ એની પૂર્તિ કરતા હોય છે. એટલે પૂજ્યશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આપણે આવો નવો મનોરથ કે આવતા જ વર્ષે પુનઃ આ જ પ્રાંગણમાં અને વિરાટ કથાનું આયોજન થાય આપણે સૌ તાળીઓથી આપના અભિલાષાને વધાવીએ. જેમના દિવ્ય મધુર શ્રીમુખે આપણે આ દિવ્ય સત્સંગની સરવાણી આપણા કર્ણો સુધી પહોંચી, જે સરિતામાં આપણે નાહ્યા અને આપણા હૈયા પ્લાવિત થયા એવી દિવ્ય કથાના નાયક એવા પૂજ્યપાદ શ્રી દર્શનકુમારજી મહોદયશ્રી, શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં આપણા સૌના સાષ્ટાંગ દંડવત અંગીકાર કરાવતા આપની આ કૃપા માટે તાળીઓના ગડગડાટથી વધાવીએ. સત્સંગ વિચારવો અને સત્સંગ સફળ થવો બે અલગ અલગ વસ્તુ છે અને એ પૂર્વપુરુષો મહાપુરુષો વિભૂતિઓના આશ્રયથી વિભૂતિઓના શરણથી એની કૃપાથી સાકાર થતો હોય છે અને એ શ્રીજી ગૌશાળામાં અદ્ભુત રીતે 1800 ગૌમાતાના સાનિધ્યમાં સાકાર થયો અને જે દિવ્ય આચાર્ય સ્વરૂપો ની સન્નિધિ અને આશીર્મય નિષ્ઠા સાથે આપણે આ સત્સંગનું રસપાન કર્યું એમાં કથા પ્રવક્તાના જ્યેષ્ઠ ભ્રાતા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહોદયશ્રી પણ વિરાજમાન છે. આપણે કહીએ કે પરિશ્રમ ખરેખર જીવ માટે શ્રી વલ્લભ જેમના નિર્દેશ અને કૃપાના માધ્યમથી આ 7 દિવસ